હિંમતનગર થી સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, છાપરિયા વિસ્તારમાં પરિસ્થિતિ પરિવર્તી છે. આપને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જી હા, આપને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જે શોભાયાત્રા નીકળી હતી, છાપરિયા વિસ્તારમાં રામનવમીમાં જે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી તે દરમિયાન બે કુંભ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. મુસ્લિમ વિસ્તારના લોકોએ જે વિશ્વ હિન્દુ પરિષદની ગાડી સળગાવી હતી, ત્યારબાદ બે કુંભ વચ્ચે પથ્થરમારામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. તે દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. તે દરમિયાન પર પોલીસની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો હાલ જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, છાપરિયા વિસ્તારમાં પરિસ્થિતિ ફરી વણસી છે. સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે જે રામનવમીની શોભાયાત્રા ફરી શરૂ કરાઈ હતી, તો સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. તો શોભાયાત્રા પર ફરી પથ્થરમારો થતા સ્થિતિ ફરી વણસી છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પૂરતા બંદોબસ્ત સાથે પોલીસ બંદોબસ્ત સાથે જે રામનવમીની શોભાયાત્રા ફરી શરૂ કરવામાં જે આવી હતી, તો સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા પર પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. શોભાયાત્રા જે ફરી શરૂ કરવામાં આવી હતી, પથ્થરમારો થતા સ્થિતિ ફરી વણસી છે.